चलो विद्यार्थी मित्रों, हवे आपणे स्वाध्यायनो दाखलो गणीशुं। छठो दाखलो गणीशुं आपणे, रोकड अने बैंक खाना वाळो। प्रश्न 6, भगवती ट्रेडर्स જુલાઈ 2015 રોકડ અને બેંક ખાના વાળું રોકડ મેળવ્યું, બેંક ખાના વાળું રોકડ મેળવ્યું। ચલો કમ્પ્લીટ। પહેલા તારીખ વિગત એટલે કે આઈ, પણ નંબર ખાપા રોકડ બેંક તારીખ વ્યય વિગત વ્યય પાઉચર નંબર વા નંબર ખાપા રોકડ અને બેંક। ચલો આ બાજુ નીચેના વ્યવહાર પરથી ભગવતી ટ્રેડર્સના ચોપડે રોકડ અને બેંક ખાનાવાળો રોકડ મેળ તૈયાર કરો। આપણે ભગવતી ટ્રેડર્સના ચોપડે રોકડ અને બેંક ખાનાવાળો રોકડ મેળ તૈયાર કરીએ। 2015 જુલાઈ પહેલી તારીખ, બાકી આગળ લાવ્યા શિલ્લક આપે તો આ બાજુ લખાય, શિલ્લક આપે તો ઉધાર બાજુ, અને ઓવરડ્રાફ્ટ આપે તો જમા બાજુ। ચલો 5000 આ બાજુ લખો, બાકી આગળ લાવ્યા, ઓવરડ્રાફ્ટ આપ્યું હોય ઓવરડ્રાફ્ટ બેંકમાં જમા બાજુ લખાય, બાકી આગળ લાવ્યા। ઓવરડ્રાફ્ટ છે તમારો 1500 રૂપિયા। જો બેંક શિલ્લક આપ્યું હોત તો આપણે બંને ઉધાર બાજુ લખત, પણ રોકડ શિલ્લક આપી હોય અને બેંકમાં ઓવરડ્રાફ્ટ આપ્યું હોય તો ઓવરડ્રાફ્ટ જમા બાજુ લખાય અને શિલ્લક ઉધાર બાજુ લખાય, આટલું ધ્યાન રાખજો। 8000 નો માલ 10% વેપારી વટાવે રોકડેથી જાનકીને વેચ્યો, રોકડેથી વેચ્યો માટે રોકડ આવે તો આપણે રોકડ ખાનામાં લખીશું। 3 તારીખ વેચાણ ખાતે ખાતે કેટલા રૂપિયાનો માલ હતો? 8000 નો 10% વેપારી વટાવ તો 8000 ના 10% 800, 800 માંથી જાય એટલે કેટલા આવશે? 3200 રૂપિયા। બેંકમાં કઈ આવશે નહીં, કેમ કે બેંકમાં કેમ ના લખ્યું, આને રોકડેથી વેચાણ કર્યું હોય એટલા માટે આપણે રોકડ ખાનામાં આને દર્શાવ્યું। પછી 3000 રોકડા બેંકમાં ભર્યા, ચલો રોકડા બેંકમાં ભર્યા તો બેંકમાં આવે તો બેંકની ઉધાર બાજુ લખી નાખો 3000, સોરી બેંકમાં લખો 3000, રોકડા ભર્યા તો બેંકમાં આવે। તારીખ કઈ હતી આપણી પાસે? 5 તારીખ બેંકમાં રોકડા ભર્યા તો અહીં લખવાનું રોકડ ખાતે। હવે આપણા ખિસ્સામાંથી તો રોકડ જાય તો જમા બાજુ પણ બી આ વ્યવહારને લખવો પડે, આ વ્યવહારને જમા કરતી વ્યવહાર કહેવાય, તો અહીં લખો બેંક ખાતે, રોકડ જાય તો જમા, અહીં લખવાનું જખ, અને જમા ખર્ચી વ્યવહાર કહેવાય જખ, જખ શું કહેવાય એને? જમા ખર્ચી વ્યવહાર, સમજી લો એક જ ખાનામાં વ્યવહાર થયો, આપણા પોકેટમાં 3000 પડ્યા હતા એ જઈને બેંકમાં ભરે, મૂળ આપણા ખાતામાં જાય ને, એટલે બેંકમાં આવે તો ઉધાર, આપણા પોકેટમાંથી ગયા જાય તો જમા, તો આને જમા ખર્ચી વ્યવહાર કહેવાય। 6 તારીખ 2000 નો માલ જીનલને વેચ્યો, જીનલે
તેની રકમનો ચેક આપ્યો જે બેંકમાં ભર્યો માલ વેચ્યો તો પૈસા આવે આવે તો દર 6 તારીખે વેચાણ ખાતે પણ એને રોકડા નથી આપ્યા એને ચેક આપ્યો હે તો ચેક આવે તો ચેક બેંકમાં લખાય રોકડા આપ્યા હોત તો આપણે એને રોકડમાં દર્શાવત આ બાબતનું તમારે ધ્યાન રાખવાનું કેમ કે રોકડા આપ્યા તો રોકડખાનામાં અને ચેક આપ્યો તો બેંકના ખાનામાં લખવાનું 2000 નું ફર્નિચર ખરીદ્યું તરત જ રકમ ચેકથી ચૂકવી ફર્નિચર ઘરે આવે છે પણ આમે પૈસા જાય છે જાય તો જમા તો તારીખ લખો 8 તારીખ ફર્નિચર ખાતે ચેક આપ્યો તો બેંકના ખાનામાં 8000 રૂપિયા ચેક ના આપ્યો એટલે રોકડા આપ્યા હોત તો આપણે રોકડ ખાતામાં એની એન્ટ્રી આપત સમજ્યા વાતને રોકડ ની એન્ટ્રી હોય તો રોકડ ખાનામાં લખવાનું બેંક ની એન્ટ્રી હોય તો બેંક ના ખાનામાં લખવાનું 9 તારીખ ભગવતી પાસેથી 3000 નો ચેક મળ્યો જે પાર્થ ને વેચાણ ફેરો કરી આપ્યો 9 તારીખે આપણને એક ચેક મળ્યો હતો કેટલાનો ચેક હતો જુઓ ભગવતી પાસેથી 3000 નો ચેક મળ્યો જે પાર્થ ને વેચાણ ફેરો કરી આપ્યો તો જે ચેક આપણને મળ્યો હતો એ જ ચેક આપણે બારોબાર બીજા ને જઈ દીધો માટે આ વ્યવહારની નોંધ થશે નહીં આ વ્યવહારની નોંધ ખાસ આમનોજમાં થશે શેમાં થશે ખાસ આમનોજ માટે 9 તારીખના વ્યવહારની નોંધ થશે નહીં 10 તારીખે હર્ષિતાને 6000 નો માલ વેચ્યો 50% રકમ રોકડેથી અને 50% રકમ તને તરત જ ચૂકવી આપી જે અરે તરત જ તેને ચેક આપ્યો જે તરત જ આપણે શું કર્યો બેંકમાં ભર્યો બેંક આપણે માલ વેચ્યો તો વેચ્યો એટલે 13 તારીખે આપણે માલ વેચ્યો તો પૈસા આવે છે સાંભળજો વેચાણ ખાતે 13 તારીખે આપણે 6000 નો માલ હતો એમાં 50% રકમ રોકડેથી અને 50% રકમ ચેકથી આપી તો 6000 ના અડધા કરો તો 3000 રોકડા આપ્યા અને 3000 શું આપ્યો ચેક આપ્યો 3000 આપણને અને રોકડા આપ્યા અને 3000 નો આપણને શું આપ્યો ચેક આપ્યો એટલે આપણે એની નોટ 18 રોકડમાં કર્યા અને 18 બેંકમાં કર્યા ચાલો આગળ 15 તારીખ 6000 નો માલ દિવ્યેશ પાસેથી ખરીદ્યો તરત જ રકમ રોકડેથી ચૂકવી આપી ખરીદ્યો તો પૈસા જાય તો આપણે એને જમા બાજુ લખીશું 1500 રૂપિયા 15 તારીખ ખરીદ ખાતે તરત જ રોકડા ચૂકવ્યા તો રોકડ ખાનામાં 6000 રૂપિયા ફર્નિચર ખરીદ્યું ફર્નિચર 2000 નું જ ખરીદ્યું થોડુંક મારી લખવામાં મિસ્ટેક થઈ ગયું ખરીદ ખાતે 6000 રૂપિયા ચલો કમ્પ્લીટ 18 તારીખે પગાર અને દલાલીના 500 રોકડા ચૂકવ્યા તો આપણે રોકડ 18 તારીખે પગાર તારીખ 18 તારીખે દલાલી ખાતે 18 તારીખે પગારના 1000 રૂપિયા 500 રૂપિયા દલાલીના ચલો કમ્પ્લીટ રોકડા ચૂકવ્યા પૈસા જાય તો જમા બેંકમાંથી 1000 રૂપિયા વીજળી બિલના ચૂકવવા માટે ઉપાડ્યા બેંકમાંથી આપણે વીજળી બિલ માટે 1000 રૂપિયા ઉપાડ્યા હજુ વીજળી બિલનો ખર્ચ કર્યો નથી માટે બેંકમાંથી જાય તો બેંક ખાનામાં લખો જમા 1000 રૂપિયા બેંકમાંથી ઉપાડીએ એટલે આપણા 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 ત્યાં રોકડ આવે કઈ લખો રોકડ ખાતે અને જખ કહેવાય અને બેંકમાંથી ઉપાડ્યા વીજળી બિલ માટે હજુ વીજળી બિલ માટે ભર્યા નથી એટલે આપણી જોડે રોકડ આવી કહેવાય હજુ વીજળી બિલ ભરવા જવાનું બાકી છે ભરશું ત્યારે આપણા ખિસ્સામાંથી રોકડ જશે 22 તારીખ બેંક ખાતે સમજો એક ઉદાહરણ આપું તમારા પપ્પા તમને એમ કે જા બેટા બેંકમાંથી પૈસા ઉપાડ્યા તમે બેંકમાંથી પૈસા ઉપાડાવો એટલે રોકડ તમારા ખિસ્સામાં આવે તો રોકડ આવે ઉધાર અને બેંકમાંથી રોકડ જાય તો જમા એટલે એક જ વ્યવહાર ના બે એન્ટ્રી થઈ એટલે એને જમા ખર્ચી વ્યવહાર કહેવાય હવે 23 તારીખે ચૂકવી આપ્યું તો 23 તારીખે પૈસા જાય વીજળી ખર્ચ ખાતે વીજળી બિલ કેટલું ચૂકવ્યું
આગલા 22 તારીખે તમે બેંકમાંથી વીજળી બિલ માટે ઉપાડી લાયા એટલે તમારા ખિસ્સામાં રોકડ રહી, તમે રોકડ ઉધાર કરી. પછી 23 તારીખે આપણે વીજળી બિલ ભરવા ગયા, પૈસા જતા રહ્યા, જાય તો જમા. બેંકમાં નહીં, મારી ભૂલ થઈ, રોકડ ખાનામાં આવશે, કેમ કે બેંકમાંથી તો આપણે ઉપાડી લાયા. સ્મિથને માલ વેચ્યો, જેના તરફથી જરૂરી રકમનો ચેક આપ્યો તે તરત જ બેંકમાં ભરી દીધો. બેંકમાં ભર્યો એટલે પૈસા ચેક આવે, આવે તો ઉધાર. ચાણ ખાતે ₹1406 જે ચેક મળ્યો એ આપણે તરત જ બેંકમાં ભરી દીધો. સ્મિથે આપેલો ચેક ન કરાયો જેની બેંકે આપણને જાણ કરી. તો સ્મિથને આપણે 1424 તારીખે માલ વેચ્યો હતો, હવે સ્મિથે આપેલો ચેક ન કરાયો આપણે એને ઉલટી એન્ટ્રી આપી દઈએ. 27 તારીખ સ્મિથ ખાતે ₹1400 સ્મિથે આપે નકરામણી ખર્ચના ₹100 બેંકે ઉધાર્યા, તો બેંકે આપણી જોડે પૈસા દંડ લીધો જે ચેક નકરાયો હોય એનો. તો અહીં લખવા જે ચેક નકરાયો હતો એના ₹100 એને લીધા. ચલો અહીં તમારા બધા જ વ્યવહાર શું થયા, પૂરા થઈ ગયા. અહીં તમારા બધા જ વ્યવહાર આપણે શું કર્યા, પૂર્ણ કર્યા. એકવાર ફરીથી લીધી ચલો કોમ્પ્લેક્સ એકવાર હવે આ દાખલો આપણે ફરીથી થોડુંક જોઈ લઈએ. પહેલું રોકડ છેલ્લક આપી હતી એટલે બાકી આગળ લાગે લખ્યા, બેંક ઓવરડ્રાફ્ટ આપ્યો હતો એટલે જમા બાજુ લાગે. રોકડ છેલ્લક અને બેંક છેલ્લક બંને આપ્યું હોત તો આપણે બંને આ બાજુ બાકી આગળ આવ્યા લખત. પહેલું શરૂઆતની રોકડ છેલ્લક 5000 છે અને બેંક ઓવરડ્રાફ્ટ ₹1500 છે તો આપણે એની નોંધ કરી. ચલો બાકી આગળ લાવ્યા, બાકી આગળ લાવ્યા. ત્યારબાદ 5000 નો માલ 10% વેપારી વટાવે રોકડે થીને વેચ્યો, 8000 ના 10% 800 72 રોકડે થી વેચ્યો, રોકડ ખાનામાં નોંધ કરી. પછી 3000 બેંકમાં ભર્યા તો બેંકમાં આવે બેંક ખાતાની અને રોકડ ખાતાની જમા બાજુ. ચલો કેમ કે આપણા ખિસ્સામાંથી પૈસા જાય છે અને બેંકમાં પૈસા વધે છે. 2000 નો માલ જીનલને વેચ્યો, તરત વેચાણ ખાતે ચેક આપ્યો એટલે એને ઉધાર પૈસા આવે તો ઉધાર બાજુ. 2000 નું ફર્નિચર ખરીદ્યું, ફર્નિચર ખરીદ્યું એટલે પૈસા જાય તો જમા બાજુ, પણ આપણે રોકડા આપ્યા નથી, ચેક આપ્યો એટલે આપણે એને બેંકમાં લખ્યું. ત્યારબાદ ભગવતીને 3000 નો ચેક વેચાણ શેરો કરી આપ્યો, આની નોંધ થઈ. નહીં, ભગવતીએ આપેલો ચેક આપણે સીધો બારોબાર બીજાને આપી દીધો માટે આની ચોપડે નોંધ કરતા નથી, ખાસ આમ નોંધમાં થશે. હર્ષિતને 6000 નો માલ વેચ્યો, 50% રકમ રોકડે, 50% રકમ ઉધાર, તો વેચાણ 50%, 3000 રોકડા અને 3000 ઉધાર કરી આપ્યા. 6000 નો માલ દિવ્યેશ પાસેથી ખરીદી, તરત જ ચૂકવ્યો દિવ્યેશ ખાતે. ક્યાંક દિવ્યેશ ખરીદ્યો, ખરીદ ખાતે 6000 રોકડેથી ખરીદી આપણે એને રોકડખાનામાં લખ્યું. પછી પગારના 1000 અને દલાલીના 500 રોકડા ચૂકવ્યા, 1000 રૂપિયા દલાલી ખાતે 500 રૂપિયા. બેંકમાંથી 1000 રૂપિયા ઉપાડ્યા, બેંકમાંથી 1000 જ્યાં આપણા ખિસ્સામાં 1000 રૂપિયા આવ્યા, આવે તો ઉધાર અને જાય તો જમા. વીજળી બિલ 1000 ચૂકવ્યું, ચૂકવ્યું એટલે પૈસા જાય તો વીજળી બિલના 1000 રૂપિયા. પછી સ્મિતે 1400 નો માલ વેચ્યો, ચેક આપ્યો, બેંકમાં ભર્યો, બેંકમાં આવે, આવે તો ઉધાર. હવે પછીના વ્યવહારમાં એવું કીધું, સ્મિતે આપેલો ચેક નકરાયેલો તો નકરાય તો 1400 રૂપિયા જે આપણે ઉધાર કર્યા હતા એને આપણે 1400 રૂપિયા જમા કર્યા એટલે વ્યવહાર બંને સરખો ફલોફળ થઈ ગયો. પણ બેંક આપણા ચેક ખાતામાંથી ચેક ન કરાય એટલે બેંક આપણી જોડેથી દંડ વસૂલ કરે તો એના 1100 રૂપિયા ઉધાર કરે. બેંકે આપણા ખાતામાં 100 રૂપિયા ઉધાર્યા, આ લખી નાખીએ 100 રૂપિયા. કઈ તારીખ હતી? 28 તારીખ. ચલો કમ્પ્લેટ, અહીં તમારા બધા જ વ્યવહાર પૂર્ણ થઈ ગયા. હવે અહીં ટોટલ મારીશું. પહેલા આ બાજુનું ટોટલ મારવાનું, તમારું આ બાજુનું ટોટલ થશે 16000 અને 9400, 16200
અને 9400. આ બાજુનું ટોટલ તમારું થયું 16000 અને 9400. એવી રીતના આ બાજુ લખી દો, આ બાજુ પણ તમારું ટોટલ 16200 9400. કમ્પ્લીટ. હવે 16200 માંથી તમે આટલી રકમ બાદ કરો તો અહીંથી બાકી આગળ લઈ ગયા. તો 16200 માંથી તમે 1 2 3 4 5 એમાઉન્ટ કરશો એટલે તમારી બાકી આગળ લઈ ગયા 4700 રૂપિયા આવશે. કેટલા રૂપિયા આવશે? 4700 રૂપિયા. આ જે રકમ રહી બાકી આ બધા જ બાદ કરો એટલે 4700 બાકી આગળ લઈ ગયા આવશે. હવે 9400 રૂપિયા માંથી તમે આ બધા જ બાદ કરો 1500 1400 ને તો તમારી બાકી આવશે 3400 રૂપિયા. ચલો કમ્પ્લીટ. હવે આ બંને બાકી ક્યાં જશે? તમારો જુલાઈ હે, હવે તમારો કયો મહિનો આવશે? જુલાઈ હતો તો હવે કયો આવશે? ઓગસ્ટ. તો અહીં લખો 2015 બાકી આગળ લાવ્યા ઓગસ્ટ. કેટલી આવશે? 4700 અને 9400. આ તમારો મેં રોકડ બેંક ખાના વાળો રોકડ મેળ પૂરો કર્યો. પહેલો રોકડ મેળ આપણે સાદો શીખ્યા, પછીનો રોકડ મેળ આપણે વતાવને રોકડ વાળો શીખ્યા, હવેનો કયો શીખ્યા આપણે? ભગવતી લાઈનો આપણે રોકડ અને બેંક વાળો શીખ્યા. હવે પછીનો જે દાખલો આવશે શું આવશે? વટાવને બેંક ખાવાના વાળો રોકડ મેળ આવશે. તો હવે પછીનો જે દાખલો છે એ આપણે દાખલા 7 શીખીશું. રોકડ અરે બેંક વટાવ અને બેંક ખાના વાળો રોકડ મેળ. ચલો આ દાખલાને આપણે અહીં પૂર્ણ કરીએ. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રશ્ન 7 એટલે કે સ્વાધ્યાયનો 7મો દાખલો, સ્વાધ્યાયનો 7મો દાખલો અખિલેશના બેંક અને વટાવ ખાના વાળો રોકડ મેળ. ચલો જુલાઈ એમાં એવું લખ્યું શરૂઆતની બેંક ઓવરડ્રાફ્ટ. તો શરૂઆતની બેંક ઓવરડ્રાફ્ટ કે તો આ બાજુ આવે નહીં, તો આ બાજુ આવશે 1 તારીખ બાકી આગળ લાવ્યા. બેંકના ખાનામાં લખીશું આપણે 13500. ચલો કમ્પ્લીટ. બેંકના ખાનામાં આપણે લખ્યું 13500. ચલો હવે આપણું આવશે પછીનો વ્યવહાર. પ્રેમલને 5000નો માલ વેચ્યો જેને તેની સામે ચૂકતે હિસાબે 49નો ચેક આપ્યો જે તરત જ બેંકમાં ભરી દીધો. તો બેંક વેચ્યો માલ, તો અહીં લખો વેચાણ ખાતે. કેટલાનો માલ વેચ્યો? તો 5000નો. પણ એને ચેક 49 50નો આપ્યો. 50 રૂપિયા કમ આપ્યા એટલે કે ઓછા આપ્યા. 50 રૂપિયા ઓછા આપે તો એને કયો વટાવ કહેવાય? રોકડ વટાવ કહેવાય. વેપારી વટાવ આપણે ચોપડે દર્શાવતા નથી, રોકડ વટાવ આપણે ચોપડે દર્શાવીએ છીએ. ચલો 8 તારીખ 6000નો માલ ખરીદ્યો, જરૂરી રકમનો તરત જ ચેક લખી આપ્યો. લખી આપ્યો તો ચેક જાય? જાય તો જમા 8 તારીખ. ચલો 8 તારીખ 6000નો માલ ખરીદો, તો અહીં લખો ખરીદ ખાતે. ખરીદ ખાતે ચેક લખી આપ્યો, ચેક જાય બેંકના ખાનામાં 6000 રૂપિયા. ચલો કમ્પ્લીટ. પછીનો વ્યવહાર 10 તારીખે 5060ની ચુકવણી પેટે ગીતાબેન પાસેથી 5000 મળ્યા. ગીતાબેન પાસેથી 5000નો ચેક મળ્યો. કઈ તારીખ આવી? 10 તારીખ. તો 10 તારીખમાં લખો ગીતાબેન ખાતે. ગીતાબેન જોડે આપણે લેવાના હતા 5060. ગીતાબેને 60 રૂપિયા ઓછા આપ્યા. હવે આપણે કેટલા લેવાના થયા? 5000 રૂપિયા. કઈ તારીખ? 10 તારીખ. ચલો કમ્પ્લીટ. 10 તારીખ પછી જુઓ, પછીનો વ્યવહારમાં કીધું છે કે 15 તારીખે 7015ના દેવાની સામે
सात हजार नो चेक चुकते हिसाबे आराधना ने लखी आप्यो, लखी आप्यो એટલે જાય, મળે તો આવે, આવે તો ઉધાર, લખી આપીએ જાય, જાય તો જમા. તારીખ 15 આરાધના ખાતે આરાધના ને આપણે કેટલાનો ચેક લખી આપ્યો હતો? 7000 નો. 15 રૂપિયા ઓછા આપ્યા તો 15 રૂપિયા એ રોકડ વટાવ કહેવાય. રોકડ વટાવની ચોપડે નોંધ થાય છે, વેપારી વટાવની ચોપડે નોંધ થતી નથી. આ તમે ખાસ ધ્યાન રાખજો. ત્યારબાદ કાજોલ પાસ, કાજોલને 16000 નો માલ વેચ્યો, જેને જરૂરી રકમનો ચેક આપ્યો, જે બેંકમાં ભર્યો, બેંકમાં ભર્યો એટલે ચેક આવે, આવે તો ઉધાર. તો 20 તારીખે લખો કાજોલ ખાતે, કાજોલ ખાતે કાજોલને આપણે 16000 નો માલ મોકલ્યો હતો, એમાં રોકડ વટાવ છે નહીં. તો કાજોલનો જે ચેક આવ્યો એ બેંકમાં ભર્યો, બેંકમાં ચેક આવે, આવે તો ઉધાર. માટે આપણે એને કઈ બાજુ લખ્યો? ઉધાર બાજુ લખ્યો. 2000 રોકડા બેંકમાં ભર્યા તો બેંકમાં આવે, આવે તો ઉધાર. તો અહીં કણ લખી નાખો 25 તારીખ રોકડ ખાતે. જો આમાં જમા ખર્ચી નહીં આવે, કેમ કે આપણે અહીં ખાલી બેંક ખાનાનો બનાવીએ, રોકડ ને બેંકનો બેયનો બનાવતા હોઈએ તો જ જમા ખર્ચી આવે. તો રોકડ જાય, રોકડ જાય તો જમા બાજુ, અને બેંકમાં આવે, આવે તો ઉધાર બાજુ. આટલું યાદ રાખજો. કાજોલનો ચેક નકરાયો, કાજોલે 20 તારીખે આપણને જે ચેક આપ્યો હતો એ 29 તારીખે એના ખાતામાં પૈસા નહોતા એટલે ચેક નકરાયો. તો આપણે પાછો કાજોલને 29 તારીખે અહીં લખીશું કાજોલ ખાતે. ચેક નકરાયો, ચેક નકરાયો, કેટલા રૂપિયા? 16000 રૂપિયા. ચલો કમ્પ્લીટ. આગળ ચેક નકરાયો, અહીં તમારા વ્યવહાર પૂરા થઈ ગયા. એકદમ નાનો દાખલો છે. હવે આપણે આનું ટોટલ મારી દઈએ. તો ટોટલ ની અંદર જુઓ, પહેલા વટાવનું ટોટલ, વટાવનું ટોટલ 110 થાય, બરોબર. પછી આ બાજુનું ટોટલ 42500 થાય. ચલો આ બાજુ વટાવનું ટોટલ 15 થાય. પછી આ બાજુનું ટોટલ કેટલું થશે? સોરી, આ બાજુ ટોટલ વધારે, 42500. જો આ બાજુ ટોટલ આ વખતે આ બાજુ વધારે આવ્યું, આ વખતે ટોટલ આ બાજુ વધારે આવ્યું, આ બાજુ ટોટલ વધારે થાય, તો એ ટોટલ અહીં લખી નાખો. એ ટોટલમાંથી આ બધા જ બાદ કરો, ત્યાં 30 તારીખ આવશે. બાકી આગળ લઈ ગયા તો તમે 42500 માંથી બધા જ બાદ કરો તો 14500 ને 50 વધે. ચલો ઓલી બાજુ 13500 વત્તા 6000 વત્તા 7000 વત્તા 16000, એનું ટોટલ મારો એટલે 42500 થાય. 42500 માંથી 49 50 5000 16000 અને 2000 બાદ કરો એટલે 1450 આવે. તો હવે જે આ બાકી રહી એ આ બાજ ના આવે, એ બાકી ક્યાં આવે? આ બાજ આવે 2015. કયો મહિનો હતો? જુલાઈ. તો અહીં કણ આવશે ઓગસ્ટ 1 તારીખ. બાકી આગળ લાવ્યા તો બાકી આગળ લાવ્યા કેટલી આવશે? 14550. અહીં આપણે તમારી ચાર રીતો પૂરી કરી. કેટલી રીતો પૂરી કરી તમારી? અહીં આપણે ચાર રીતો પૂરી કરી. જુઓ, પહેલી રીત આપણે સાદો રોકડ મેળ ચલાવ્યો, બરોબર. બીજી રીત આપણે રોકડ અને વટાવ વાળો ચલાવ્યો. ત્રીજી રીત આપણે રોકડ અને બેંક વાળો ચલાવ્યો. અને ચોથી રીત આપણે બેંક અને વટાવ વાળો ચલાવ્યો. એટલે આપણે ચાર રીતો અહીં પૂરી કરી. હવે નેક્સ્ટ પીરિયડમાં 3 ખાનાવાળો રોકડ મેળવશે. એ પહેલા આપણે આને એકવાર આપણે શાંતિથી સમજી લઈએ. પહેલો જ વ્યવહાર છે, જો હું વ્યવહાર વાંચતો જઉં અને તમને શીખવાડતો જઉં. પહેલો જ વ્યવહાર છે શરૂઆતનો ઓવર બેંક ઓવરડ્રાફ્ટ. તો એક વાતને મગજમાં યાદ રાખજો કે શિલ્લક હોય તો આ બાજુ આવે, ઓવરડ્રાફ્ટ આ બાજુ આવે. તો મેં લખ્યું બાકી આગળ લાવ્યા 13500. પહેલો વ્યવહાર ઓવરડ્રાફ્ટ હતો એટલા માટે. બીજો વ્યવહાર, પ્રેમલને 5000 નો માલ વેચ્યો, જેની સામે તેને ચુકતે હિસાબે 49500 નો તરત ચેક આપ્યો. આપણે પ્રેમલને 5000 નો માલ વેચ્યો,
तो पहली बात माल वेचिए तो चेक आए, आए तो उधार 49 50 लख्या, प्रेमले 50 रुपया शू करी आपने ओछा आप्या, प्रेमले 50 रुपया ओछा आप्या तो इन्हें क्यों वटाव कहवाय? रोकड़ वटाव कहवाय। क्यों वटाव कहवाय? रोकड़ वटाव। त्यार बाद 6000 नो माल खरीदियो, जरूरी रकम नो चेक लखी आप्यो, चेक जाए लखी आप्यो तो चेक जाए, वेचाण करी तो चेक आवे, चेक जाए जाए तो जमा, जमा बाजू आपणे लख्या 6000 रुपया खरीद खाते। चलो कम्प्लेट पछी जुओ। 50-60 ની ચુકવણી પેટે 5000 નો ગીતા પાસેથી ચેક મળ્યો એટલે આવે, આવે તો ઉધાર, તો આપણે ગીતા પાસે 50-60 લેવાના હતા પણ ગીતાએ આપણને 5000 જ આપ્યા, તો 60000 રૂપિયા કેવો વટાવ કહેવાય? રોકડ વટાવ કહેવાય, તો આપણે એની નોંધાઈ કરી। ચલો કમ્પ્લીટ। ત્યારબાદ જો 15 તારીખ 7015 ના દેવાની સામે આપણે આરાધનાને 7000 આપ્યા, આપ્યા એટલે ચેક જાય, જાય તો જમા, તો આરાધના ખાતે 7000 રૂપિયા, 15 રૂપિયા આરાધ્યાએ આપણને વટાવ આપ્યો, બરોબર? એટલે આ 15 રૂપિયા વટાવ ખાતે આપણે આરાધનાને 15 રૂપિયા ઓછા આપ્યા। ચલો કાજોલને 16000 નો માલ વેચ્યો, જેને ચેક આપ્યો, જે બેંકમાં ભર્યો, તો 20000 તારીખ કાજોલ ખાતે ચેક આવ્યો, વેચે એટલે ચેક આવે, આવે તો ઉધાર, ખરીદીએ તો ચેક જાય, જાય તો જમા, તો કાજોલને જે ચેક આપ્યો તે બેંકમાં ભર્યો એટલે બેંકની ઉધાર બાજુ લખ્યો। પછી 2000 રૂપિયા રોકડા બેંકમાં ભર્યા, તો બેંકમાં ભર્યા એટલે બેંકમાં આવે, આવે તો ઉધાર, આપણા ખિસ્સામાંથી રોકડ જાય, જાય તો જમા, પણ આપણે અહીં બેંક અને વટાવ ખાનાવાળો વ્યવહાર બનાવીએ માટે એની એક જ નોંધ થશે, બેંક ખાતાની ઉધાર બાજુ, રોકડની એન્ટ્રી થશે નહીં। કેમ રોકડની એન્ટ્રી નહીં થાય? કેમ કે આપણે અહીં કણ રોકડ ખાનું બનાવ્યું નથી, નકર આ વ્યવહાર કેવો બનત? જમા ખર્ચી વ્યવહાર બનત। કાજોલનો ચેક નકરાયો, ચલો કાજોલ જોડે આપણે 16000 લેવાના હતા, કાજોલે ચેક આપ્યો, જે બેંકમાં ભર્યો, કાજોલના ખાતામાં પૈસા નહોતા એટલે બેંકે આપણને ચેક પાછો આપ્યો, તો આપણે કાજોલને પાછો આપ્યો એટલે આપણા ત્યાંથી પાછો ચેક જાય? જાય તો જમા। નકરાયનો મતલબ કે તમે કોઈ વ્યક્તિને ચેક આપો હો અને તમારા ખાતામાં જો પૈસા ના હોય અને ચેક નકરાય તો તમારા ખાતામાંથી દંડ થાય છે। ચલો કમ્પ્લીટ। ચલો અહીં કણ તમારા વ્યવહાર પૂરા થઈ ગયા। પહેલું જોવાનું કઈ બાજુ ટોટલ વધારે છે, તો મેં ટોટલ માર્યું તો આ બાજુ ટોટલ, બંને બાજુના ટોટલ પહેલા માર દેવાના, જે બાજુ ટોટલ વધારે હોય એ ટોટલ બે બાજુ લખી દેવાનું, તો મેં બેયના ટોટલ માર્યા, આનું ટોટલ 42500 હોય તો એ જ ટોટલ મેં 42500 અહીં લખી દીધું, 42500 માંથી 49 50 5000 16000 ને 2000 બાદ કર્યા એટલે 14550 થયા, તો 14550 ને આપણે શું લખ્યું? બાકી આગળ લઈ ગયા, એવું લખ્યું। શું લખ્યું? બાકી આગળ લઈ ગયા, એ જ આ વર્ષ આ મહિનાની આખરની બાકી, એ બીજા મહિનાની કઈ બાકી બને? શરૂઆતની। જો આ બાજુ બાકી આવે તો આપણે અહીં બાકી લઈ જતા હતા, આ બાજુ બાકી આવે તો આપણે બાકી આગળ લઈ ગયા, અહીં લઈ જઈએ છીએ। એટલે અહીં તમારી મેં 3 રીતો પૂરી કરી, હવે જ્યારે આપણે નેક્સ્ટ ટાઈમ મળશું ત્યારે 3 ખાનાવાળો રોકડ મેળ ચલાવીશું। ચલો અને આના નાના જેવા ઉદાહરણ તમારે હોમવર્કમાં ગણવાના છે કે જેથી કરી તમને દાખલા આવડી જાય, આપણે નેક્સ્ટ પીરિયડમાં 3 ખાનાવાળો રોકડ મેળ શીખીશું।